धनिक लोगों ने पोतानो जन्मदिवस अथवा तो कोई पण प्रसंग भव्यतातथी उजवता तो आपणे सौ कोईए जोयुं हशे, पण शुं एक पैसानी गरीब पण मननी अमीर व्यक्ति ने भव्य रीते जन्मदिवस उजवता जोयुं छे? भूजमां वर्षोथी हाथगाड़ी पर जाहेरात करता सुरेशभाईए रस्ते जता सौ कोईने एक अनोखू मसाला पतंग नास्तो करावी पोतानो जन्मदिवस उजव्यो हतो। आम तो सुरेशभाई पोते श्रमजीवी छे, पण पांडवों ने कौरवों की मदद थी आवी सेवाकीय प्रवृत्ति करता होवानुं जणावे छे। આજે મારો બર્થડે છે અને મેં વિચાર્યો કે ત્રણ મહિનાથી વિચારતો કે આખી દુનિયામાં નો એવો નાસ્તો મારે આ ભુજવાળાને ખરાવો, એટલે મેં બનાવ્યો 22 જાતના લોટથી બનેલો મસાલા પતંગ, કે આખી દુનિયામાં ન મળે દાવેદાર, દુનિયામાં લોટ જ 6 જાતના આવે છે, બાકી બધે મેં બનાવ્યા, આર્ટેશન કરી, બધો મિક્સ કઠોળ જેટલો દુનિયામાં કઠોળ છે એટલા બધે ના મિક્સ કરીને ડરાઈ આવ્યો। છેલ્લા એક વર્ષથી ભુજના હમીરસર તળાવ પાસે આવેલા હનુમાનજીના મંદિરમાં રહેતા સુરેશ સાધુ હાથગાડી પર વ્યવસાયોની જાહેરાત કરી પોતાની રોજીરોટી કમાવે છે। ભુજના રસ્તાઓ પર ગીત વગાડતી હાથગાડી લઈને રંગબેરંગી દાઢીવાળા સુરેશભાઈને હવે લોકો જોકરના નામે ઓળખતા થયા છે। આ વ્યક્તિ માત્ર પોતાના વેશ માટે જ નહીં પરંતુ તેમની સેવાકીય પ્રવૃત્તિઓ માટે પણ પ્રખ્યાત છે। સમગ્ર શહેરમાં ફરી જાહેરાતો કરી ઊભી કરતા આવકને વિવિધ રીતે લોકોની સેવામાં ખર્ચ કરે છે। પોતાના જન્મદિવસે પણ લોકોની સેવા કરી એક અનોખી રીતે ઉજવણી કરવાના ઉદ્દેશ્યથી સુરેશભાઈએ હમીરસર તળાવના કિનારે પૂરો દિવસ લોકોને એક વિશેષ નાસ્તો કરાવ્યો હતો। 22 પ્રકારના લોટથી બનાવાયેલ મસાલા પતંગ અને પિઝા સુરેશભાઈએ પોતે બનાવી સમગ્ર દિવસ દરમિયાન રસ્તે જતા સૌ કોઈને ખવડાવી અનોખી ઉજવણી કરી હતી। હમીરસર તળાવ આસપાસ ફરતા અને ત્યાં જ રહેતા અનેક ગરીબ પરિવારોએ નાસ્તાની મોજ માણી સુરેશભાઈનો જન્મદિવસ ઉજવ્યો હતો। સુરેશભાઈ પોતે તો નિર્ધન છે પરંતુ 5 પાંડવો અને 100 કૌરવોની મદદથી તેઓ સેવા કાર્યો કરે છે તેવું તે જણાવે છે। 5 પાંડવો એટલે કે ભુજ, માધાપર, મિર્ઝાપર, સુખપર અને માનકુવા ગામોના વેપારીઓ અને અન્ય લોકો તેમને વખતે ને વખતે દાન આપતા રહે છે, તો 100 કૌરવો એટલે કે બીજા અન્ય લોકો પણ છે જેમના દાનથી સુરેશભાઈ આ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે। પોતાના જન્મદિવસે તેમણે હમીરસર તળાવ સામે પેન્શનર્સ ઓટલા પર વાવેલા ઝાડને પણ આ 5 પાંડવોના નામ આપ્યા હતા। તો હવે સુરેશભાઈની ઈચ્છા છે કે તેમને છઠ્ઠો પાંડવ એટલે કે કર્ણ મળે અને ગરીબોને ચાંદીના કપમાં ચા પીવડાવવાની તેમની ઈચ્છા પૂરી થાય। અને હોતા નથી તો ચા પીવા રૂપિયા નથી હોતા, મારે તો આ 24 આખો ભૂત જમાડવાનો છે, મારો જીવતો જગત્યો કરવાનો, અને હું આખો ભૂત જમાડીશ 2050માં ત્યાં સુધી, અને મારો ધ્યેય એમ જ છે કે આ તળાવની પારે 24 કલાક નાસ્તો મળે, એવી રીતે ચા નાસ્તો મળે એવો મારો આયોજન છે।